હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે ધોરણ 8ની અંદર ગણિત વિષયમાં ચેપ્ટર નંબર 12 ઘાત અને ઘાતાંક પ્રકરણનો અભ્યાસ કરતા રહ્યા છીએ. આપણે વિદ્યાર્થી મિત્રો આગળના બધા જ વિડીયોની અંદર જોયું હતું કે ઘાત અને ઘાતાંક, જે ઘાત કોને કહેવાય, આધાર કોને કહેવાય એ સમજવાનો પ્રયત્ન કર્યો હતો. ઘાતાંક જો ઋણ હોય તો એને કઈ રીતે લખી શકાય તે પણ સમજવાનો પ્રયત્ન કર્યો હતો. ઘાતાંકના જે નિયમો જે છે, જે તમે નીચલા ધોરણમાં એટલે કે 7મા ધોરણમાં શીખીને આવ્યા છો કે ભાઈ ઘાતના ગુણાકારનો નિયમ, ઘાતના ભાગાકારનો નિયમ, ઘાતના ઘાતનો નિયમ, ગુણાકારના ઘાતનો નિયમ, ભાગાકારના ઘાતનો નિયમ, ત્યારબાદ કોઈ સંખ્યાનો શૂન્ય ઘાત હોય તો એક જવાબ મળે એ પણ આપણે શીખીને આવ્યા છીએ. જો ઋણ ઘાત હોય તો તેને એકના છેદમાં લખવાથી ઘાત પણ ઋણનો ધનઘાત થઈ જશે, થઈ શકે છે એ પણ આપણે સમજી ચૂક્યા છીએ. આ બધી જ બાબતો આપણે જે પાયાની વાતો છે 7મા ધોરણમાં પણ શીખ્યા છે અને 8મા ધોરણના ચેપ્ટરની શરૂઆતમાં જ આપણે બધી જ બાબતો વિડીયોની અંદર સમજવાનો પ્રયત્ન કર્યો છે. તો આ બધા જે નિયમો જે છે એ નિયમો જો વ્યવસ્થિત તમને ખ્યાલ હશે તો તમે દરેકે દરેક દાખલા વ્યવસ્થિત રીતે ગણી શકો છો. તો હજુ પણ વધારાના દાખલા જોઈ આપણે નિયમો પ્રમાણે દાખલા ગણવાનો પ્રયત્ન કરીએ. તો જોઈએ તો સ્વાધ્યાય 12.1નો પ્રશ્ન 6, એ નિયમોને આધારે દાખલા કેવી રીતના ગણી શકાય જે આપણે દરેકે દરેક વિડીયોમાં જોતા જ રહેલા છીએ. જો નિયમો યાદ હશે તો તમે દરેકે દરેક દાખલા સ્પષ્ટપણે અને વ્યવસ્થિત ગણી શકશો. તો હજુ વધારે એક દાખલો સમજવાનો પ્રયત્ન કરીએ. સ્વાધ્યાય 12.1 પ્રશ્ન 6, કિંમત શોધો. એમાં બે દાખલા છે. પહેલો છે 1/3 ખાનો -1 ઘાત માઇનસ 1/4 ખાનો -1 ઘાત આખાનો -1 ઘાત. બીજો છે 5/8 ખાનો -7 ઘાત ગુણ્યા 8/5 આખાનો -4 ઘાત. વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ પહેલો દાખલો જોઈએ તો 1/3નો -1 ઘાત, આનો મતલબ થાય 1નો બી -1 ઘાત થાય, 3નો પણ -1 ઘાત. અહીંયા પણ 1નો -1 ઘાત થાય અને 4નો પણ -1 ઘાત. તો શરૂઆતમાં જે ભાગાકારના ઘાતનો નિયમ છે એ આપણે વાપરીએ તો શું થશે, 1નો પણ -1 ઘાત થશે અને 3નો પણ -1 ઘાત, માઇનસ 1નો પણ -1 ઘાત થશે અને 4નો પણ -1 ઘાત. આખા કાઉન્ટની બહાર આપણે -1 ઘાત છે જ એ પ્રમાણે. ઓકે, ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો ઋણ ઘાત બધાની ઉપર આવી ગયો. નિયમ કયો વાપરે આપણે ભાગાકારના ઘાત એ પણ લખીએ આપણે કે એના છેદમાં બી આખાનો જો એમ ઘાત હોય તો એનો બી એમ ઘાત લખાય અને બીનો બી એમ. આ નિયમ મુજબ આપણે લખવાનો પ્રયત્ન કર્યો. ઓકે, ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો ઋણ ઘાત હોય તો એને ધન ઘાત કરવા હોય તો અંશનું છેદમાં છેદ વાળો અંશમાં આવી જાય તો 1નો -1 ઘાત નીચે આવી જશે અને 3નો -1 ઘાત ઉપર. તો એ પ્રમાણે જો લખીએ આપણે તો 3નો 1 ઘાત ઉપર જશે, 1નો 1 ઘાત નીચે આવશે, માઇનસ 4નો 1 ઘાત ઉપર જશે અને 1નો 1 ઘાત નીચે આવશે, આખાનો -1 ઘાત. વિદ્યાર્થી મિત્રો અહીંયા ઋણ ઘાત છે એટલે ધન ઘાત કરવા માટે અંશમાં લઈ ગયા તો ધન ઘાત થઈ જશે. ઋણ ઘાત છે અંશમાંથી છેદમાં લાવ્યો તો ધન ઘાત થઈ જશે. ઋણ ઘાત છે અને છેદમાં લઈ ગયા તો ધન ઘાત થઈ જશે અને -1 ઘાત છે પણ ઉપર જાય તો ધન ઘાત થઈ જશે. હવે આપણે લખીએ વિદ્યાર્થી મિત્રો તો જોઈએ તો 3નો 1 ઘાત ને 1નો 1 ઘાત, 3નો 1 ઘાત એટલે 3 જ ગણાશે, 1નો 1 ઘાત એટલે 1 ગણાશે, 3ને 1 વખત ગુણો એટલે 3 ને 1 એટલે 1 ઘાત એટલે 1 જ 3 જ ગણાશે, 1નો 1 ઘાત એટલે 1 ગણાશે, માઇનસ 4નો 1 ઘાત એટલે 4 ગણાશે અને 1નો 1 ઘાત એટલે 1 ગણાશે, આખાનો -1 ઘાત. વિદ્યાર્થી મિત્રો અહીંયા 3નો વર્ગ હોય તો 3×3 9 થાય, 4નો ઘન હોય તો 4×16 64 થાય, પણ 1 ઘાત વાળી 3નો 1 ઘાત એટલે 3, 4નો 1 ઘાત એટલે 4, 1નો 1 ઘાત એટલે 1, 1નો 1 ઘાત એટલે 1. હવે 1 ન લખો તો પણ ચાલે વિદ્યાર્થી મિત્રો, એટલે 3/1 એટલે 3 જ ગણાશે, 4/1 એટલે 4 જ ગણાશે, આખાનો -1 ઘાત. 3/1 એટલે 3, 4/1 એટલે 4. હવે 3-4, વિદ્યાર્થી મિત્રો આગળ આપણે નિયમ જોયો હતો જેની પાસે નિશાન નથી એને પ્લસ આપવાનું,
અલગ અલગ નિશાનીઓ તો બાદબાકી કરવાની, મોટી સંખ્યાનું નિશાન મૂકવાનું. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની, 4 માંથી 3 જવાબ. એક મોટી સંખ્યાનું નિશાન માઇનસ છે એટલે માઇનસ 1. આપણે જવાબ શું મળશે વિદ્યાર્થીઓ? -1 નો -1 ઘાત. હવે વિદ્યાર્થી મિત્રો, આનો પણ આ આધાર છે ને, આ ઘાતાંક ઋણ ઘાત અને ધન ઘાત કરવા માટે શું લખીએ આપણે? 1 ના છેદમાં -1 નો 1 ઘાત. ઋણ ઘાત નું ધન ઘાત થઈ ગયું છે, તો 1 ઘાત એટલે એટલું જ ગણાશે, એટલે 1 ના છેદમાં -1. 1 ભાગ્યા એટલે 1 જ થશે ને, આગળ માઇનસ એમ જ રહેશે, એટલે જવાબ શું આવશે? -1 નો 1 ઘાત એટલે -1. 1 ભાગ્યા 1 એટલે 1 થશે, આગળ માઇનસ છે એટલે -1. છેદમાં -1 કૌંસમાં -1, આગળ જ માઇનસ લગાશે એટલે 1 ભાગ્યા 1 એટલે 1, અને માઇનસ આગળ નિશાન એટલે -1. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ પેલા ભાગાકારના ઘાતનો નિયમ લગાવ્યો. 1 નો બી -1 ઘાત, 3 નો પણ -1 ઘાત, 1 નો બી -1 ઘાત, 4 નો પણ -1 ઘાત. કયો નિયમ લગાવ્યો એ લખું. ત્યારબાદ ઋણ ઘાત નું ધન ઘાત કરવા માટે અંશ હોય એ છેદમાં ચાલી જશે, છેદમાં હોય તે અંશમાં ચાલી જશે. એ પ્રમાણે ધન ઘાત કર્યા, ત્યારબાદ 1 ઘાત એટલે 3 છેદમાં 1, 4 નો 1 ઘાત એટલે 4 છેદમાં 1, 3 ના છેદમાં 1 એટલે 3, 4 ના છેદમાં 1 એટલે 4. 3 માંથી 4 જાય -1, -1 નો -1 ઘાત છે એટલે ધન ઘાત કરવા માટે છેદમાં, અને -1 નો 1 ઘાત એટલે -1, 1 1 ઉડ્યા એટલે -1. આ રીતે સાદુરૂપ આપણે આપી શકીએ. બીજો દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો, 5 ના છેદમાં 8 નો -7 ઘાત ગુણ્યા 8 ના છેદમાં 5 નો -4 ઘાત. આમાં પણ ભાગાકારના ઘાતનો નિયમ લગાવીએ તો 5 નો પણ -7 થાય છેદમાં 8 નો પણ -7 થાય ગુણ્યા 8 નો પણ -4 ઘાત થાય છેદમાં 5 નો પણ -4 ઘાત થાય. ભાગાકારના ઘાતનો નિયમ 5 નો બી -7, 8 નો બી -7, 8 નો બી -7 અને 5 નો પણ -7. નિયમ જે છે આપણો, એના છેદમાં બી આખાનો એમ ઘાત બરાબર એનો બી એમ ઘાત છેદમાં એનો બી. આ નિયમ મુજબ આપણે જે આ લખ્યું છે, કયા નિયમ મુજબ? આ નિયમ મુજબ ઋણ ઘાત છે એટલે ધન ઘાત કરી નાખવા માટે અંશ નું છેદ ને છેદ નો અંશ થઈ જશે, એટલે 8 નો -7 ઘાત ઉપર 8 નો 7 ઘાત થઈ જશે, એટલે 8 નો 7 ઘાત છેદમાં 5 નો 7 ઘાત ગુણ્યા 5 નો 4 ઘાત છેદમાં 8 નો 4. અહીં ઋણ ઘાત નો ધન ઘાત કરવા માટે 8 નો 7 ઘાત ઉપર, 5 નો -7 ઘાત નીચે, 5 નો 7 ઘાત ધન થઈ જશે, 5 નો 4 ઘાત ઉપર ઋણ નું ધન, 8 નો 4 ઘાત ધન થઈ જશે. હવે આધાર જો સરખાવા 8 ના 4 ઘાત નહીં લખે, 5 ના 7 ઘાત નહીં લખી શકાય, એટલે વચ્ચે ગુણાકારનું નિશાન છે, એટલે તમે આ રીતે લખી શકો. આગળ પણ એક દાખલો આવી ગયો હતો, 8 ના 7 ઘાત ગુણ્યા 5 ના 4 ઘાત છેદમાં 5 નો 7 ઘાત ગુણ્યા 8 નો 4 ઘાત. જે નિયમ લાગ્યો હતો આપણે લખ્યો જ છે, 8 ના 7 ઘાત ગુણ્યા 5 ના 4 ઘાત, 5 ના 7 ઘાત ગુણ્યા 8 ના 4 ઘાત. ગુણાકારનો સંબંધ હોવાથી આ બેને સાથે રાખ્યા આપણે, માટે આપણે લખી શકીએ 8 નો 7 ઘાત છેદમાં 8 નો 4 ઘાત ગુણ્યા 5 નો 4 ઘાત છેદમાં 5 નો 7 ઘાત. મિત્રો, અહીંયા 8 નો 7 ઘાત છેદમાં 8 નો 4 ઘાત, 5 નો 4 ઘાત છેદમાં 5 નો 7 ઘાત. હવે ભાગાકારનો નિયમ લાગશે, ઘાતના ભાગાકારનો નિયમ, આધાર સરખા ઘાતાંકોની બાદબાકી માટે 8 નો 7 -4 ગુણ્યા 5 નો 4 -7. આધાર સખા ઘાતાંકોની બાદબાકી, આધાર સખા ઘાતાંકોની બાદબાકી માટે 8 નો 7 માંથી 4 જાય તો 3 ગુણ્યા 5 નો, અહીંયા વિદ્યાર્થી મિત્રો 4 ને કોઈ નિશાન નથી એટલે પ્લસ અસમાન ચિહ્ન એટલે બાદબાકી, મોટી સંખ્યાનું નિશાન, 7 માંથી 4 જાય તો 3, મોટી સંખ્યાનું નિશાન -3. જે નિયમ લગાવ્યો તો આપણે લખી શકીએ, એનો એમ ઘાત ભાગ્ય એનો એન ઘાત બરાબર એનો એમ માઇનસ એન. કયા નિયમ ના અનુસાર લખ્યું? એટલે 8 નો 7 માંથી 4 જાય 3, 4 માંથી 7 એટલે 7 માંથી 4 જાય 3, અને મોટી સંખ્યાનું નિશાન -3. હવે 8 નો 3 ઘાત એટલે ઉપર આવશે, આ 1 ના છેદમાં 5 નો 3 ઘાત. વિદ્યાર્થી મિત્રો, આપણે કિંમત શોધ કીધું છે એટલે કિંમત શોધવી પડશે, માટે 8 નો 3 ઘાત એટલે 8 ગુણ્યા 8 ગુણ્યા 8 છેદમાં 5 ગુણ્યા 5 ગુણ્યા 8 નો 3 ઘાત ગુણ્યા 1, એટલે 8 ગુણ્યા 8 ગુણ્યા 1 નહીં લખશો તો પણ ચાલશે,
છેદમાં પાંચ નો ઘન, પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ, આઠ ગુણ્યા આઠ ગુણ્યા આઠ, આઠ રૂપિયા ચોસઠ, ચોસઠ ગુણ્યા આઠ, આઠ ચોક બત્રીસ નો બે, વધી પડે ત્રણ, આઠ ચોક અડતાલીસ ને ત્રણ, એટલે 512, છેદમાં પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ, પાંચ ગામ 25, 25 ગુણ્યા પાંચ એટલે 100 ને, પાંચસો બાર ના છેદ માં 100 ને વિદ્યાર્થી મિત્રો કિંમત શોધે એમ કે છેલ્લે તમારે જે ઘાત સ્વરૂપે જવાબ આવે એને ગુણાકાર સ્વરૂપે દર્શાવવું પડે, એટલે ગુણાકાર કરીને જે જવાબ આવે લખવો પડે કિંમત શોધો. વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 6 ની અંદર બે દાખલા જેવા કિંમત શોધો, ઋણ ઘાત ને ધન ઘાત કર્યો, ત્યારબાદ જે નિયમ લાગુ પડે એ નિયમ લગાવીને આપણે સરળતાથી કિંમત શોધી શકીએ. હું આશા રાખું છું કે તમને બંને દાખલામાં સમજાઈ ગયું. ઓકે, થેન્ક યુ.